અનંત કલ્પ ગયા તેમાં એક વાર પણ જો સત્સંગ મળ્યો હોત તો જન્મ મરણ રહ્યું ના હોત. હવે આપણે કેટલાય જન્મ લીધા છે, અનંત જન્મ લીધા છે, એ જ બતાવે છે કે આ સત્સંગ મળ્યો નથી આપણને. સત્સંગ મળે પછી પ્રશ્ન જ રહે નહીં. જે મહારાજે કહું અનંત કલ્પ ગયા, હવે અનંત કલ્પ એટલે કલ્પના બહારની વાત છે. એક કલ્પ એટલે 8,64 કરોડ વર્ષ. એમાં 1 કરોડ વર્ષ લઈએ અને 8,63 કરોડ ફિક્સમાં મૂકીએ, 1 કરોડમાં 2 સતયુગ, 2 ત્રેતા, 2 દ્વાપર, 2 કલયુગ થઈ જાય. એક કલ્પને 1 કરોડની વાત, એમાં આપણે નજર પહોંચે નહીં. તો અનંત કલ્પ ગયા. અનંત કલ્પ એટલે શ્રીજી માની દ્રષ્ટિથી આપણે તો આ જન્મ, ગયા જન્મમાં શું હતું, કેવા હતા, ક્યાં હતા, એ ખબર ના પડે. તો અનંત કલ્પ એટલે આ શ્રીજી મહારાજનું મહિમાની વાત છે. મહારાજ આપણને મળ્યા એ કેટલી મોટી વાત છે. અનંત બ્રહ્માંડના એક એક વ્યક્તિના પુન ભેગા કરીએ તો એ મહારાજનો જોગ થાય એમ નથી. એ મહારાજ સ્વયં આવ્યા, સ્વયં આવ્યા અને અહીં મનુષ્ય ચરિત્ર કર્યા. એ જ બતાવે કે હવે અમને તો શું મનુષ્ય ચરિત્ર કરવા, એ કેટલું કષ્ટદાયી થાય એમના માટે કે આ રાજા ભોજ એટલે આ લોકમાં કોઈ પ્રેસિડેન્ટ હોય એ આ ઝૂંપડપટ્ટીમાં જઈને ચા પીએ એના જેવી વાત છે. હવે એ તો ઝૂંપડપટ્ટી એ તો કાંઈ ના કહેવાય. શ્રીજીમાં જ એટલી દયા કરી એટલે એ આપણને ખાસ ધ્યાન રાખવું અને આપણે એમના વચનમાં રહેવું. જે હમણાં વાળા એકાદશીની વાત કરી બાળકોએ, શાસ્ત્રી મહારાજ કહેતા 5 એકાદશી આપણે કરીએ તપ માત્ર આવી ગયું, બધું એમાં બધું આવી જાય. એટલે તે દિવસ તો પ્રયત્ન કરવા, પ્રયત્ન તો હોય જ નહીં, સીધી જ આજ્ઞા. પણ જે દુબળા પતળા હોય, શ્રદ્ધા વિનાના હોય એના એની વાત છે. એટલે આ મહારાજે જે વાત કરી, આટલી દયા કરી મહારાજે, તો આપણે હમણાં માટે કાંઈ ના કરી. અનંત જન્મ તો તપ કર્યા, મન ધર્યા કર્યા, મન ધારે બધું કેટલાય સાધનો કર્યા અને આ આજ્ઞાથી ના થાય. આ તકલીફ હોય છે, મન ધારા પર્વત ચડે, ગિરનાર ચડી જાય, હિમાલય ચડી જાય, પણ આજ્ઞાથી 10 પગથિયા ના ચડે મંદિરના. એવું છે, એમાં કોણ જાણે કેમ કેવું છે. પણ જો મહિમા સમજાય તો આ બધું થાય, મહિમાની ખામી છે. અનંત કલ્પ ગયા, તમે એક વાર પણ જો સત્સંગ મળ્યો હોત તો જન્મ મન રહ્યું ના હોત. સત્સંગનું તેજ કોટી સૂર્ય સરખું છે, તેમાં અધર્મરૂપી ઉલુકને કાંઈ દેખાતું નથી. કોટી વાર મસ્તક જાય અને આખા બ્રહ્માંડનું રાજ જતું હોય છતાં પણ સત્સંગ આગળ તે સોંભવું છે. કેટલી મોટી એટલે આ સત્સંગ મળ્યો છે, એવો અલૌકિક દિવ્ય. તો મહારાજને એક ખાસ સૂચના છે, શ્રીજી મહારાજ બધાને દિવ્ય દેખે, બધાને દિવ્ય દેખે એમની આજ્ઞા છે. અને એમની લાજ જાય
जो भगवान ने आप हरि भक्तन दिव्य ना समझिए तो एवं रहे कि आप भगवान ने भेगा रहा अने आटलू आटली सामर्थ्य ना एटले अपने बधा दिव्य जानवा श्रीजी महाराजे तो कहूँ स्पष्ट बात करिए संतो भक्तो बधा दिव्य छे दिव्य तो है पर दिव्यपणानी बात बीजा ने करवी अपने तो अभावगुणी बात सांभरीए छे केटलो बधो फेर पड़े तो जे महाराजे आटली बधी कृपा करीने अपने आ जोग आप्यो तो अपनी फरज छे એમના એક એક વચન શિરે ધરીએ અને આપણે વચનમાં ધ્યાન આપીએ કેમ કે આટલું બધું મહારાજે કર્યું આટલું બધું આટલું એમાં પાર આવે એમ નથી શ્રી મહારાજની જે જે આ પદવી જે મહારાજ કેટલા આગળ છે અને આપણે એમના દાસના 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 સ્ટેટ બધા હોય એનાય દાસ થવાની વાત છે તો આ સાર્થક થાય મહારાજને કહેલું મહારાજે જે વાત કરી મહારાજે જે મનમાં હોય એ સાર્થક થાય એટલે આપણે સત્સંગ સિવાય બીજી વાત જ નહીં કરે સત્સંગ સિવાય આવો સત્સંગ મળ્યો છે બીજી કોઈ વાત ન થઈ જઈએ કોટિક વાર મસ્તક જાય એટલે સો માથા જતા નહીં અનંત માથા જાય તો અને આખા બ્રહ્માંડનું રાજ જતું હોય આખા બ્રહ્માંડનું રાજ કોને આપે ક્યાં હાથમાં એક ડીટું આવ્યું નથી અને આખા બ્રહ્માંડનું રાજ જતું હોય તો પણ એ સત્સંગ આગળ સોંગવું છે સત્સંગ કોઈ કિંમત નથી એટલે એવો સત્સંગ મળ્યો છે એટલે સત્સંગ સિવાય બીજી કોઈ વાત જ ના કરવી જોઈએ આગળ બ્રહ્માના કલ્પ સુધી અષ્ટાંગ યોગ સાધે અશ્વમેઘ યજ્ઞ કરે અશ્વમેઘ આપે તો 3 કલાક એ તો વ્યાજબી છે પ્રગટ ભગવાન મળ્યા એટલે આપણે બધું આખા સત્સંગની વાત આપણે તલ માત્રમાં આવી જાય મુદ્દો હાથમાં ભગવાનમાં એવી જોડાણ થઈ જઈએ એ મુદ્દો તો એ હાથમાં આવ્યું બધું આવી ગયું બધું તો મહારાજ કહે કે નિત્ય કરોડો ગાયોનું દાન કરે તો સત્સંગ વિના મોક્ષ ના થાય એવો સત્સંગ મળ્યો છે એવો દિવ્ય સત્સંગ મળ્યો છે આ સત્સંગની કિંમત આપણે સમજવી સત્સંગ જેટલો સમજાય તમને એટલે આપણે કેફમાં બળમાં રહીએ અને આ લોકના દેહના દુઃખ એ ક્યાંય માર્યા ફરે જો સત્સંગની વાત સમજવી જ પડે સત્સંગ આપણે ગાફલ પણ રહે અને સત્સંગ કાણું ખીસું હોય એમાં સત્સંગ મૂકીએ નીકળી જાય રહી જાય બીજાના હાથમાં આવી જાય બીજાના હાથમાં કોઈ સત્સંગ ગ્રહણ કરે નહીં હાથમાં આવે બીજા કોઈ લેવો નથી સત્સંગનો મહિમા જ નથી આ એ સત્સંગ બહુ સામાન્યપણે જાણીએ છીએ અને મહારાજ સ્વામી અને સત્પુરુષ આ 3 સીધી લીટીની સમજણ છે યોગી બાબા કે એટલે આપણા 3 મળ્યા છે મહારાજ સ્વામી તો આપણા મા બાપ છે અને આ સત્પુરુષ આપણે ગાઈડ કરે ભગવાનમાં જોડે એ વાત 3 વાત આવી ગઈ એટલે આપણે સત્સંગનો મહિમા સમજાય પ્રાર્થના કરી ભગવાનને પ્રાર્થના ભગવાનને રોજ કરી કે મારા સત્સંગ જો આ મહારાજને વાત કરી મહારાજને
કે મહારાજ આ સાધુ ઓળખાતા નથી. એટલે સાચી વાત છે, એ આપણને લાગે કે આપણે ઓળખીએ. હજુ યોગી ચરણની વાત ઈશ્વરન સાહેબ કરી, આપણે શું ઓળખતા હતા કાંઈ. અને એમને સામાન્ય એ કોઈ દિવસ આગળ આવ્યા નથી કોઈ, એટલે બીજા ક્યાંથી કોઈને સમજાય બધી વાત. પણ જે આવી સત્સંગ કેટલી વિશિષ્ટતા છે એટલે આપણને કંઈ ખબર નથી. પણ મહારાજને સ્વામીને પ્રાર્થના કરી, બાપાને પ્રાર્થના કરી, બાપા આ સત્સંગ ઓળખાય, દિલથી હૃદયથી પ્રાર્થના કરી તો આપણે માન કંઈ હાથમાં આવશે. સહેદાનંદ સ્વામી મહારાજ.